હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજા છો. તો આપણે આજે જોવાનું છે કરંટ અફેર વિશેની માહિતી, તે પંદર જાન્યુઆરી પછીના વિડીયોનું પ્રશ્નની. તો આજે જોઈશું 15મી જાન્યુઆરી પછીના પ્રશ્નો. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમારે નોટિફિકેશન જોતી હોય તો આના વિશે પછીની માહિતી કે જે અમારા આવનારા વિડીયોની, તો નીચે સબસ્ક્રાઈબર બાજુમાં બેલ હશે તેને પર ક્લિક કરો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની તમને માહિતી મળે. અને જમણી બાજુ અમારા માસ્ટર ગુરુનો સિમ્બોલ છે, તેના પર ક્લિક કરવાથી અમારા બધા વિડીયોની માહિતી તમને મળતી જશે. તો જોઈએ કરંટ અફેર્સની માહિતી. ત્રિપુરામાં 18મી ફેબ્રુઆરી 2018 અને મેઘાલય અને નાગાલેન્ડમાં 17 ફેબ્રુઆરી 2018 વિધાનસભાની ચૂંટણી છે. પદ્માવતીને આખા દેશમાં રજૂ કરવાનો સર્વોચ્ચ અદાલતની મંજૂરીનો પ્રતિબંધ 28 લગ્યો છે. તારીખ 1/19/2018 રોજ GST 25મી બેઠક યોજાઈ. તેના નાણામંત્રી કોણ હતા? પ્રકાશ પંત. તે કયા રાજ્યના છે નાણામંત્રી? તે ઉત્તરાખંડના છે. 29 વસ્તુઓ અને 54 સેવાઓ પર GST ઘટાડ્યો છે. ભારતે કયા અગ્નિ 5 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ, ક્ષમતા 5000 કિલોમીટર છે અને અગ્નિ વનનું 700 કિલોમીટર છે, 700 કિલોમીટર પહોંચ્યું છે. કેન્દ્રીય સ્માર્ટ સિટી સ્કીમના પ્રોજેક્ટમાં અમલમાં સમગ્ર દેશમાં સુરત પ્રથમ ક્રમે છે. વાઇબ્રેટ ક્રિકેટ બ્લાઇન્ડ રન ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારત ચેમ્પિયન બન્યું છે. 2014 પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, જે સાઉથ આફ્રિકામાં રમાવામાં હતી મેચ. મધ્યપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ હશે, જે પ્રથમવાર ગુજરાતના CM બનશે. આનંદીબેન પટેલ બન્યા મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ બન્યા. ઇન્ડોનેશિયામાં ખીલ્યું 7 પાખડીવાળું રાફરેલિયા અનોલ્ડી આ ધરતી ઉપરનું સૌથી મોટું દુર્લભ ફૂલ છે. 9 નંબર, દાવા યંગ ઝુમ નેપાળની પ્રથમ મહિલા શેરપા બની છે, જે PhD સમક્ષ કોર્સ છે. ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર કર્મીને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક આપવામાં આવ્યો છે? 9. અનુભૂતિ કોચ કઈ એક્સપ્રેસ રેલવેમાં લગાવેલો હોય છે? શતાબ્દી એક્સપ્રેસ. તાજેતરમાં જાપાનનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ધ ઓર્ડર્સ ઓફ ધ રાઇઝ સન કયા ગુજરાતીને અપાયો છે? મુકેશ પટેલને. 26મી જાન્યુઆરી 2018 રોજ કયા ગુજરાતી ડ્રાઈવરને વીરતા પુરસ્કાર અપાશે? સલીમ. ભારતીય મૂળના કયા 15 આંતકીઓને અમેરિકામાં વૈશ્વિક સ્તરનો આંતરિક જાહેર કર્યો છે? સિદ્ધાર્થ કર. સુખોબમાં ઉડાન ભરનાર દેશના પહેલા સંરક્ષણ મંત્રી કોણ છે? નિર્મલા સીતારમણ. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટના બંને ઇનિંગમાં રન આઉટ થવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો છે? ચેતેશ્વર પૂજારા. કોની સામે? સાઉથ આફ્રિકા સામે. દુનિયાની સૌથી લાંબી અંડરવોટર ટનલ ક્યાંથી મળી આવી છે? મેક્સિકો. તાજેતરમાં બનાસકાંઠામાં ખારા પાણીને શુદ્ધ બનાવવાની ટી સેલિબ્રેશન વાનનું લોકાર્પણ કર્યું, તે કયા દેશની છે? ઇઝરાયેલ. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ મહિલાઓને કેટલા રૂપિયાનું ભથ્થું આપવાનું આવશે? 4000 રૂપિયાનું. પ્રજાસત્તાક દિને હવામાં ફુગા ઉડાડવા એ કયા એક્ટ હેઠળ ગુનો બને છે? એરક્રાફ્ટ એક્ટ 1934. તાજેતરમાં કેટલા ફિલ્મફેર એવોર્ડ જોયો? 63મો. ફિલ્મફેર એવોર્ડ 2018 હેસ્ટ ફિલ્મને એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? ફિલ્મને આપવામાં આવ્યો છે હિન્દી મીડિયાને. ભારતના નવા ચૂંટણી કમિશને કોને બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? ઓમ પ્રકાશ રાવત. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલી મહિલાઓને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માનિત કરી છે? 90. દર વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરાર્ધ મહોત્સવ કયા સ્થળે યોજાય છે? મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. તાજેતરમાં કોનું મેળનું પુતળું દિલ્હીમાં મેડમ તુષાર મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે? મેરી કોમ. નેપાળની પ્રથમ મહિલા શેરપા કોણ બની? દાવા યોંગ ઝુમ. દુનિયાનું સૌથી મોટું ગ્રીન હાઉસ ક્યાં આવેલું છે? બ્રિટનમાં.
વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ 2018 મુજબ ભારતે કયો ક્રમ હાંસલ કર્યો છે? 62મો. કયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચૂંટણી યોજી પંચાયતને સમરણશ બનાવે? વિસનગરની તાલુકામાં ધારેડેર ગામમાં બાજુ. ઓસ્ટ્રેલિયાની બિગ બેઝ લીગમાં રમનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી કોણ હતી? હરમનપ્રીત કૌર. તાજેતરમાં કયા ફૂટબોલ સ્ટાર પ્લેયરે લાઇબ્રેરીમાં એને નવા પ્રમુખ પદે શપથ લીધા છે? જ્હોન વિલ. શાહરૂખ ખાનને કયા એવોર્ડ આપવામાં આવ્યો અને શા માટે? ક્રિસ્ટન એવોર્ડ આપવામાં આવ્યો છે. શાનામાં શા માટે આપવામાં આવ્યો? કે મીર ફાઉન્ડેશનની મદદથી બાળકોને હકોની લડાઈના નેતૃત્વ બદલ. ત્યાર પછીનો સવાલ, દેશનો પહેલો 6 લેન વાળો એલિવેટર ક્યાં બનવામાં આવ્યો અને કેટલા થાંભલાઓ છે ગાઝિયાબાદમાં અને 282 થાંભલા છે? તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્વારા રાજસ્થાનમાં કઈ કંપની રિફાઇનરી રિલાયન્સ કરવામાં આવ્યો છે? HPCL. દેશની પહેલી ઇકો ફ્રેન્ડલી રિફાઇનરી ક્યાં આવેલી છે? રાજસ્થાનના બાડમેર ખાતે. બાહુબલીના મહામસ્તા વિવેક કેટલા વર્ષે અને કયા સ્થળે કરવામાં આવે છે? 12 વર્ષે અને ક્યાં કરવામાં આવે છે? કર્ણાટકના શ્રવણ બેલગોડામાં. આ વર્ષે કેટલામો મહામસ્તા વિભેષક શ્રવણ બેલગોડામાં ખાતે યોજવાનો છે? 86મો. બિગ બોસ સિઝન 11ની વિજેતા કોણ છે? શિલ્પા શિંદે અને રનર અપ્સ હિના ખાન. દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ તમને આપી શકું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.